નમસ્કાર મિત્રો,
माइनस 1.75 माइनस डी 0.25 माइनस 0.25 છે ને એટલે માઈનસ લખા પ્લસ તો પ્લસ લખા માઈનસ 1.75 માઈનસ 0.25 કેટલા આવશે માઈનસ 2 તો ચાલો પ્રથમ ચાર પર પહેલો પર બીજો પર ત્રીજો પર ચોથો પર પ્રથમ ચાર પર તો પહેલો માઈનસ 1.25 બીજો માઈનસ 1.50 ત્રીજો માઈનસ 1.75 અને ચોથો માઈનસ 2 ચાર પદ આપણે ટોટલ મળે છે ચાલો અહીંયા આપણે આપણો ક્વેશ્ચન પૂર્ણ થયો છે હવે આગળનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો સો ભાઈ શ્રેણી આપેલી છે સમાંતર શ્રેણી છે પણ આપણે માત્ર બે વસ્તુ ગોતી દેવાની છે કઈ બે વસ્તુ A અને D A અને D શોધો A એટલે પ્રથમ પદ D એટલે તફાવત ચલો A પહેલું પદ કોણ 3 A લખો A1 લખો બંને ચાલે A પ્રથમ પદ કોણ છે તફાવત પછી D તફાવત ગોતવો છે તફાવત એટલે કીધું તે મિત્રો કોઈ પણ પદમાંથી તેની પહેલાનું પદ બાદ કરવાનું કોઈ પણ પદમાંથી તેની પહેલાનું પદ બાદ કરવાનું તો આપણે અહીં કહી છે a માઈનસ એની પહેલાનું પદ કોણ છે 3 ચાલો 1 માઈનસ 3 નું જવાબ કેટલો આવશે માઈનસ 2 તફાવત કેટલો થશે માઈનસ 2 ચાલો હવે a પ્રથમ પદ માઈનસ 5 પહેલું પદ માઈનસ 5 છે d તફાવત કઈ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો બીજું પદ માઈનસ 1 માઈનસ બાદ કરવાનું છે ક્યુ બાદ કરવાનું માઈનસ બાદ બાકી એટલે માઈનસ ક્યુ બાદ કરવાનું છે માઈનસ 5 તો માઈનસ 1 માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 5 તો પ્લસ માઈનસ માઈનસ કેટલા વધશે 4 કેટલો તફાવત આવે છે 4 મોટા પદની નિશાની આવે ને 5 માં લઈ જાય 4 મોટા પદની નિશાની પ્લસ 4 તમે જે રીતે અહીંયા એ પહેલું પદ 1 ના છેદમાં 3 હવે ડી તફાવત તો કે 5 ના છેદમાં 3 માંથી પહેલું પદ બાદ કરો હવે જે મિત્રો જો 2 નો છેદ સરખો 5 ના છેદમાં 3 માઈનસ 1 ના છેદમાં 3 2 નો છેદ સરખો છે તો અંશમાંથી ડાયરેક્ટ બાદબાકી કરી શકો 5 માઈનસ 1 કેટલા થાય 4 છેદ સરખો છેદ માઈનસ તફાવત શું આવશે 4 ના છેદમાં 3 ચાલો જે ઉદાહરણ આગળ એ 0.6 પહેલું પદ શરૂઆત કેવી થાય છે 0.6 થી એ બરાબર 0.6 ડી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો 1.7 માઈનસ 0.6 ચાલો બાદ બાકી કરી 1.7 માંથી 0.6 પોઈન્ટ પછી નો ગણતરી પોઈન્ટ પછી ના પદ સાથે હોય પોઈન્ટ પહેલા ની ગણતરી પોઈન્ટ પહેલા ના પદ સાથે હોય બે ની બાદબાકી કરીશ 1.7 માંથી 0.6 જશે શું વધશે 1.1 આનો તફાવત કેટલો આવશે 1.1 રેડી થઈ મિત્રો ચાલો નાનો પ્રશ્ન હતો માત્ર કાલ બે વસ્તુ શોધવાની હતી કઈ બે વસ્તુ શોધવાની હતી એ પ્રથમ પદ તો આપણે જોઈ તો પડે પછી શું હતું તફાવત તફાવત કઈ રીતે ગોતવાનો હતો તો બીજા પદમાંથી એની પહેલાનો પદ આપણે બાદ કરશું ચાલો હવે આગળ કઈ સમાંતર શ્રેણી છે અને જો હોય તો એના ત્રણ પદ શોધી આપો હોય તો એના ત્રણ પદ શોધી આપો પહેલી રકમ છે 2 4 6 8 બે ચાર છ આઠ આ જસ્ટ એક એક્ઝામ્પલ છે જસ્ટ એક એક્ઝામ્પલ છે બરાબર આપણે જસ્ટ એક્ઝામ્પલ કરીને પણ તમે લખી શકો છો 2 4 6 8 આ છે કે નહીં આપણે તમે ચેક કરી જો હોય તો તમારે એને પછીના ત્રણ પદ ગોતી આપવાના છે તો એના પછીના તમારે ત્રણ પદ શોધી આપવાના છે ચાલો તફાવત કઈ રીતે સમાંતર શ્રેણી છે કે નહીં કઈ રીતે નક્કી કરશું સમાંતર શ્રેણી છે કે નહીં આપણે કઈ રીતે નક્કી કરશું તો કે દરેક પદ વચ્ચેનો તફાવત ગોતવાનો જો તફાવત સરખો આવે તો
તો સમાંતર શ્રેણી છે તપાસ સરખળ નો આવે તો સમાંતર શ્રેણી નથી ચલો ડી 4 - k આ પહેલું પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ એટલે a2 - a1 બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશ બીજું પદ લા 4 - k 2 ચાલો પછી b એટલે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશ ત્રીજા પદમાંથી બીજું પદ ત્રીજું પદ એટલે 1 2 3 6 - 4 સમાન 4 જાય 2 ચાલો d a4 - a3 a4 ચોથા નંબરનો પદ 8 - a3 6 2 જોતા તફાવત સરખો આવે છે આ દરેક પદ વચ્ચેનો તફાવત સરખો આવે છે તો જો તફાવત સરખો આવતો હોય તો એ સમાંતર શ્રેણી થશે સમાંતર શ્રેણી થશે તો આમાં પ્રશ્ન છે જો સમાંતર શ્રેણી હોય તો ત્યાર પછીના ત્રણ પદ શોધી દીધી 1 2 3 4 a4 છે તો a5 S6, S7, પાંચમા નંબરનો, છઠ્ઠા નંબરનો, સાતમા નંબરનો પદ આપણે શોધી આપવાનું છે. A5. A5 કઈ રીતે મળે? તો કે ચોથા નંબરના પદમાં તફાવત ઉમેરો. ચોથા નંબરના પદમાં તફાવત ઉમેરો. ચોથા નંબરનો પદ શું છે? 8. તફાવત કેટલો છે બધામાં? 2. 8 ને 2 10. A6. તો કે પાંચમા નંબરના પદમાં તફાવત ઉમેરો. પાંચમા નંબરનો પદ કેટલો છે? 10. તફાવત 2 એટલે શું જવાબ આવશે 12 હજી સાતમા નંબરનો જોઈએ છે A7 તો A6 + D A6 12 + 2 12 ને 2 14 તો બાકીના ત્યાર બાદના ત્રણ પદો ક્યાં આવશે 10 12 અને 14 રેડી થઈ જજો મિત્રો ચાલો એક વખત આપણે પાછો રિપીટ કરીએ શું શીખ્યા છે આજે આપણે પ્રથમ ચાર પદ તો પ્રથમ ચાર પદ એટલે એ અને બી એકા છે તો એ અને બી એકા હોય તો એ એટલે પહેલું પદ તો મળી જાય પછી દરેક પદમાં તફાવત ઉમેરતા જાઓ તો આપણે એના પછીનો પદ આપણે મળે જે આપણે આ ધારણામાં શીખ્યા ત્યારબાદ એ અને બી શોધો એટલે પહેલું પદ તફાવત શોધી દીધું કઈ રીતે મળે તો શ્રેણી આપેલી છે પહેલું પદ તમને ખબર હોય એ કહેવાય તફાવત કોઈ પણ પદમાંથી એની આગળનો પદ બાદ કરીએ એટલે આપણે તફાવત મળે આ ચાર છે ત્યારબાદ કઈ સમાંતર શ્રેણી છે અને હોય તો ત્યાર પછી આ ત્રણ પદ લખો પહેલા પ્રશ્નના લાગલા શરૂ કરી એટલે કે એક્ઝામ્પલ લખ્યું છે 2 4 6 8 ચાલો એ પણ આપણે અહીંયા જોયું કે દરેક પદ વચ્ચેનો તફાવત સરખો છે તો સમાંતર શ્રેણી છે તફાવત સરખો ન હોય તો સમાંતર શ્રેણી નથી અને જો સમાંતર શ્રેણી ન હોય તો કોઈ જાતનો પ્રશ્ન છે નહીં પરંતુ સમાંતર શ્રેણી હોય તો એના પછીના ત્રણ પદ આપણે શોધી આપવાના થાય જે આપણે અહીંયા બોલતા રેડી થઈ ગયો ચાલો આજના લેક્ચરમાં આપણે અહીંયા આટલું રાખશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાછા વ્યવસ્થિત આજના લેક્ચરની તૈયારી સંપૂર્ણ રીતે કરી આગળના લેક્ચરમાં આપણે જોઈન્ટ થશું ત્યાં સુધી મિત્રો આવજો જય શ્રી કૃષ્ણ